નમસ્કાર મિત્રો, મેં ગુજરાતી ચેનલ પર હું મેહુલ પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આશ્રમ શાળાની અંદર આવેલી ભરતી વિશે વાત કરવાના છીએ. મિત્રો, અગાઉ પણ આપણે નિયમિત આશ્રમ શાળાઓની અંદર જયારે જયારે પણ જાહેરાતો આવી છે ત્યારે વિડીયો બનાવીને આ ચેનલ ઉપર પ્રવેશ કર્યા છે, જેથી કરીને આપ સૌને એની જાણકારી મળતી રહે. હમણાં પણ જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર ભરતી ચાલુ છે, અહીંયા તમને આઈ બટન જોવા મળશે. આઈ બટન ઉપર લિંક મુકેલી છે, ત્યાં જઈને તમે તમામે તમામ આશ્રમ શાળાઓની અંદર જેટલી પણ ભરતીઓ ચાલે છે તેની વિગત મેળવી શકો છો અને એપ્લાય કરી શકો છો. મિત્રો, આજે આપણે જે ભરતીની વાત કરવાના છીએ, જે આશ્રમ શાળાના ટ્રસ્ટની વાત કરવાના છીએ, આ ટ્રસ્ટની અંદરમાં ઘણી બધી આશ્રમ શાળાઓ ચાલતી હોવાના કારણે ટોટલ 10 આશ્રમ શાળાઓની ભરતી એક સાથે આપવામાં આવેલી છે. એટલે કે ટોટલ 10 જગ્યાઓની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, કયા વિભાગની અંદર ભરતી આવેલી છે, વિભાગ વાઇઝ સાથે જગ્યાની વિગત અને આશ્રમ શાળાઓના નામ અરજી મોકલવાની વિગત સંપૂર્ણ ડિટેલમાં આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને પૂરો જોશો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો, કારણ કે આવા જ આપણે ભરતી સંબંધિત સરકારી કરાર આધારિત જે પણ ભરતીઓ આવે છે તેના વિડીયો બનાવીને ચેનલ ઉપર મૂકી રહ્યા છે, જેથી કરીને આપ સૌને એની જાણકારી મળી રહે અને આપ સમયસર વિડીયો જોઈને એપ્લાય કરી શકો. મિત્રો, જો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને ચોક્કસ તે વિડીયોની નોટિફિકેશન મળી જશે અને સમયસર તમે વિડીયોને જોઈ અને એપ્લાય કરી શકશો. સાથે સાથે મિત્રો, મેં ગુજરાતી ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે, તેની અંદર જોડાવા માંગતા તો ચોક્કસથી તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે મિત્રો, ત્યાં જઈને જોઈન કરી શકો છો. ચાલો મિત્રો, આજની ભરતી વિશે વાત કરીએ. સૌથી પહેલા મિત્રો, તમને ટ્રસ્ટ વિશે વાત કરી દઉં તો ટ્રસ્ટનું જે નામ છે હળપતિ સેવા સંઘ, અને એના એડ્રેસની વાત કરીએ મિત્રો, કામગાર ગઢ સરદાર બાગ બારડોલી ખાતે જિલ્લો સુરતની અંદર આવેલું છે. મિત્રો, આ જે ટ્રસ્ટ છે તેની અંડરમાં ઘણી બધી આશ્રમ શાળાઓ કામ કરતી હોય છે અને આશ્રમ શાળાઓની અંદર જુદી જુદી જગ્યાઓ આપેલી છે. એક જ જાહેરાતની અંદર મિત્રો ટોટલ 10 જગ્યાઓ આપેલી છે, જેમાં અપર પ્રાઇમરીમાં જુદી જગ્યાઓ છે અને લોઅર પ્રાઇમરીમાં. તો ટેટ 1 અને ટેટ 2 બંને પ્રકારની પરીક્ષાઓ જે અમે પાસ કરી રહ્યા છીએ તેમના માટે આ વિડીયો ખૂબ મહત્વનો થઈ રહેવાનો છે. મિત્રો, ચલો વન બાય વન જોતા જઈએ જગ્યાઓ. એ પહેલા થોડીક શરતો જાણી લઈએ. મિત્રો, આ ટ્રસ્ટ તરફથી જાહેરાતના અનુસંધાને થોડીક શરતો મૂકવામાં આવેલી છે તેની વાત કરી લઈએ. તો જયારે જયારે પણ મિત્રો આશ્રમ શાળાની અંદર ભરતી અંગેની કોઈ પણ જાહેરાત રજૂ કરવામાં આવે છે તો સૌથી પહેલા મિત્રો નોંધ લેવા જેવી બાબત એ હોય છે કે તેની એનઓસી મળી છે કે નહીં. જો એનઓસી મળી છે તો સમજવાનું રહેશે કે કાયમી ભરતી છે અથવા તો કાયમી તમને સરકારી ધારાધોરણ મુજબ અહીંયા ભરતી કરવામાં આવી છે. તો તમામે તમામ અહીંયા જે જાહેરાતો આપી છે તેની એનઓસી મળી ગયેલી છે. ડિસ્પ્લેમાં તમને એની એનઓસીની જે ડિટેલ્સ છે આશ્રમ શાળા વાઇઝ તમને જોવા મળશે. હવે મિત્રો વાત કરી લઈએ તો સૌથી પહેલા આશ્રમ શાળાની અંદર પણ જો તમે એપ્લાય કરવા માંગો છો તો તમે ટેટ 1 અને ટેટ 2 બંને પરીક્ષાઓ પાસ કરેલી હોવી જોઈએ. 5 વર્ષની મુદત પૂર્ણ ન થયેલી હોય એ રીતે તમે પાસ કરેલી હોય તો ચોક્કસથી તમે એપ્લાય કરી શકશો. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મિત્રો તો અહીંયા પણ આશ્રમ શાળામાં પણ તમને શરૂઆતના 5 વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને ત્યાર પછી જો તમારી સંતોષકારક કામગીરી હશે તો ચોક્કસથી તમને ફૂલ પગારમાં સમાવવામાં આવશે. સાથે સાથે મિત્રો આ તમામે તમામ આશ્રમ શાળાઓની અંદર જો આપની પસંદગી પામે છે તો તમારે નિવાસ ત્યાં જ કરવાનું રહેશે. તમને વિનામૂલ્ય રહેઠાણની સુવિધા આપવામાં આવશે. સાથે સાથે તમારે ગૃહપિતા અને ગૃહમાતા તરીકેની ફરજ ત્યાં જ રહીને બજાવવાની રહેશે. મિત્રો આ જે પોઈન્ટ છે તેની ખાસ નોંધ કરી લેજો, કારણ કે આ જે પોઈન્ટ છે એમાં તમને જો પસંદગી પામો છો આશ્રમ શાળાની અંદર તમારી પસંદગી કરવામાં આવે છે તો ચોક્કસથી તમારે ત્યાં 22/3/2017 ના સરકારનો જે ઠરાવ છે એ પ્રમાણે તમારે 3 લાખ રૂપિયાનો બોન્ડ લખી આપવાનો રહેશે. સાથે સાથે એ પણ નોટ કરેલી છે કે જો તમારી સંતોષકારક કામગીરી નહીં જણાય તો ચોક્કસથી તમને 5 વર્ષ પહેલા જ છૂટા કરી દેવામાં આવશે. એટલે આ બાબતો ખાસ નોટ કરી લેજો. મિત્રો અરજી કરતા પહેલા આ બધી વિગતો જાણવી ખૂબ જરૂરી હોય છે. હવે મિત્રો તમને વન બાય વન આશ્રમ શાળાની વિગત જણાવી દઈએ. અહીં મિત્રો આશ્રમ શાળાનું નામ અને તેની સંપૂર્ણ ડિટેલ રોસ્ટર ક્રમાંક સાથેની હશે. વિષય સંપૂર્ણ ડિટેલ અહીંયા મિત્રો ડિસ્પ્લે પણ થશે જે તમે જોઈ શકશો. તો વન બાય વન 10-10 આશ્રમ શાળાઓની વિગત મેળવી લઈએ અને ત્યાર પછી મિત્રો છેલ્લી અરજી ક્યાં કરવાની છે અને કેવી રીતે કરવાની છે, કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તેની ચર્ચા કરી લઈએ છીએ. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો એ પ્રમાણે સૌ પ્રથમ ક્રમ આપેલો છે, ક્રમિક વિકાસની આશ્રમ શાળાનું નામ આપેલું છે, ત્યાર પછી જગ્યાનું નામ આપેલું છે, રોસ્ટર ક્રમાંક, જાતિ, લાયકાત અને ત્યાર પછી વિષય, ધોરણ અને જગ્યાની સંખ્યા આપેલી છે. હવે મિત્રો વન બાય વન જોઈ લઈએ તો સૌથી પ્રથમ જે આશ્રમ શાળા છે ટિંબાની આશ્રમ શાળા છે, ટિંબા આશ્રમ શાળા, એની અંદર વિદ્યાસહાયકની જગ્યા છે અને રોસ્ટર ક્રમાંક 2 પ્રમાણે અહીંયા એનઓસી માંગવામાં આવેલી છે. બિન અનામત મહિલા માટેની આ જગ્યા રહેશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, બિન અનામત મહિલા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે. લાયકાતની વાત કરી લઈએ તો મિત્રો બીએસસી બીએડ ટેટ 2 પાસ, એટલે કે બીએસસી બીએડ તમારે કરેલું હોવું જોઈએ અને ટેટ 2 પાસ તમે કરેલું હોવું જોઈએ.
विषय की बात करिए मित्रों तो गणित विज्ञान विषय माटे अहीं 6 થી 8 ની અંદર એક જગ્યા આપેલી છે। મિત્રો જો તમે બિન અનામત મહિલા ઉમેદવાર હોય તો ચોક્કસથી અહીં એપ્લિકેશન કરી શકો છો, એપ્લાય કરી શકો છો। સેકન્ડ આશ્રમ શાળાની વાત કરી લઈએ મિત્રો તો આશ્રમ શાળા વાગેચાની અંદર આ જગ્યા આપવામાં આવેલી છે। વિદ્યા સહાયકની જગ્યા રહેશે રોસ્ટર ક્રમાંક 4 પ્રમાણે। સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ એટલે કે એસસી બીસી ની મહિલા ઉમેદવારો માટેની આ જગ્યા છે। લાયકાતની વાત કરીએ મિત્રો તો ટેટ 2 પાસ અને બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ। અહીંયા પણ ગણિત અને વિજ્ઞાન વિષય માટેની એક જગ્યા મૂકવામાં આવેલી છે। ધોરણ 6 થી 8 ની અંદર તમે શિક્ષક તરીકે અહીંયા એપ્લાય કરી શકો છો મિત્રો। હવે નેક્સ્ટ આશ્રમ શાળાની વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો આશ્રમ શાળા ખરવાસા વિદ્યા સહાયક તરીકેની અહીંયા પણ રોસ્ટર ક્રમાંક 4 નંબર પ્રમાણે એસસીબીસી ની મહિલા ઉમેદવાર માટેની કેટેગરી ખાસ નોટ કરજો મિત્રો। એસસીબીસી ની મહિલા ઉમેદવારની આ જગ્યા છે, એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકશે। શૈક્ષણિક લાયકાત મિત્રો તમારી બીએસસી બીએડ હોવી જોઈએ, સાથે સાથે ટેટ 2 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। આ આશ્રમ શાળામાં પણ ગણિત વિજ્ઞાનના વિષય માટેની એક જગ્યા મૂકવામાં આવેલી છે મિત્રો। ધોરણ 6 થી 8 ના વિષય માટે તમે ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવવા માટે શિક્ષક તરીકે એપ્લાય કરી શકો છો। હવે મિત્રો 4 નંબરની આશ્રમ શાળાની વાત કરી લઈએ તો 4 નંબરની જે આશ્રમ શાળા છે પૂણી આશ્રમ શાળા છે અને આ પૂણી આશ્રમ શાળાની અંદર રોસ્ટર ક્રમાંક 4 પ્રમાણે એસસીબીસી ના ઉમેદવારો માટેની એનઓસી માંગવામાં આવેલી છે। અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બીએ બીએડ એટલે કે અહીંયા તમે બીએ બીએડ ના એટલે કે ભાષાના શિક્ષક તરીકે એપ્લાય કરી શકો છો। બીએ બીએડ કરેલું હોવું જોઈએ આપે, સાથે સાથે તમે ટેટ 2 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। વિષયની વાત કરીએ તો અંગ્રેજી અને સંસ્કૃત આપેલી છે। અંગ્રેજી ને સંસ્કૃત મીન્સ કે મિત્રો અહીંયા ભાષાની જગ્યા માટેની આ જાહેરાત આપવામાં આવેલી છે। ધોરણ 6 થી 8 ની અંદર તમે એક જગ્યા આપેલી છે તે એપ્લાય કરી શકો છો। હવે મિત્રો વાત કરીએ 5 નંબરની આશ્રમ શાળાની તો 5 નંબરની જે આશ્રમ શાળા છે ખરવાસા આશ્રમ શાળા છે અને આ ખરવાસા આશ્રમ શાળાની અંદર પણ વિદ્યા સહાયક તરીકેની રોસ્ટર ક્રમાંક 2 મુજબ એનઓસી માંગવામાં આવેલી છે। બિન અનામતની જગ્યા રહેશે મિત્રો। બિન અનામતના ઉમેદવારો માટે બીએ પીટીસી અને બીએડ એટલે કે આપે બીએ કરેલું હોય અને પીટીસી કરેલી હોય અથવા તો બીએ કરેલું હોય અને બીએડ કરેલું હોય તો ચોક્કસથી તમે એપ્લાય કરી શકો છો। અહીંયા મિત્રો વિષયની વાત કરીએ તો અંગ્રેજી અને સંસ્કૃત વિષય માટેની એટલે કે ભાષાના વિષય માટેથી 6 થી 8 ની અંદર એક જગ્યા મૂકવામાં આવેલી છે। જો તમે આ વિષય ઉપર બીએ બીએડ કરેલું હોય તો ચોક્કસથી એપ્લાય કરી શકો છો। ભાષાના સબ્જેક્ટ ઉપર આમ તો કોઈપણ વિષય ઉપર તમે બીએ કરેલું હોય તો ચોક્કસથી એપ્લાય કરી શકાશે મિત્રો। હવે મિત્રો 6 નંબરની વાત કરીએ તો 6 નંબરની આશ્રમ શાળા છે એ પણ ખરવાસાની અંદર જ છે અને વિદ્યા સહાયક તરીકેની રોસ્ટર ક્રમાંક 6 પ્રમાણેની બિન અનામતની જગ્યા માટે અહીંયા પણ એનઓસી માંગેલી છે। મિત્રો લાયકાતની વાત કરીએ તો બીએ પીટીસી બીએડ અને ટેટ 2 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। અને વિષયની વાત કરીએ મિત્રો તો સામાજિક વિજ્ઞાન વિષય અહીંયા માંગેલો છે, ગુજરાતી ઓબ્લિક છે એટલે કે એસએસ ના વિષય માટેની અહીંયા જાહેરાત આપવામાં આવેલી છે। જો તમે સામાજિક વિજ્ઞાન સાથે બીએડ કરેલું હોય તો ચોક્કસથી તમે એપ્લાય કરી શકો છો। 6 થી 8 ના ધોરણની અંદર એક જગ્યા અહીંયા મૂકવામાં આવેલી છે। ચાલો મિત્રો હવે 7 નંબરની આશ્રમ શાળાની વાત કરી લઈએ તો આશ્રમ શાળા ખરવાસાની અંદર આ જાહેરાત આપવામાં આવેલી છે। વિદ્યા સહાયક તરીકેની 7 નંબરનો રોસ્ટર ક્રમાંક રહેશે અને અહીંયા બિન અનામતના ઉમેદવાર માટેની તો જે મિત્રો જનરલ કેટેગરીના હોય સાથે સાથે ટેટ 1 ની પરીક્ષા પાસ કરેલી હોય તો અહીંયા એપ્લાય કરી શકે છે। ધોરણ 1-5 માટેની અહીંયા જાહેરાત આપવામાં આવેલી છે। હવે પછીની મિત્રો જેટલી પણ જાહેરાતો આપણે વાત કરીશું એ તમામે તમામ વિભાગ 1-5 ની અંદર છે, સાથે સાથે મિત્રો તમામની જે લાયકાત છે એ પણ સેમ રહેશે એચએસસી પીટીસી। તો મિત્રો તમે એ ખાસ નોટ કરી લેજો। હવે પછી કેટેગરી ઉપર ખાસ ફોકસ કરીશું, જે કેટેગરીની અહીંયા જગ્યા માંગેલી હશે એનઓસી માંગેલી હશે એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકશે। હવે 8 નંબરની જે જાહેરાત છે તેની વાત કરીએ તો આશ્રમ શાળા ટીંબાની અંદર આ જાહેરાત આપવામાં આવેલી છે અને વિદ્યા સહાયક તરીકેની 6 અને 7 રોસ્ટર ક્રમાંક પ્રમાણે આ પણ કેટેગરી બિન અનામત રહેશે મિત્રો, એટલે કે જનરલના જે ઉમેદવાર છે તે અહીંયા એપ્લિકેશન કરી શકશે મિત્રો। તેમની જે લાયકાત છે એચએસસી પીટીસી 12 પાસ અને પીટીસી હોવી જોઈએ, સાથે સાથે 1-5 માટેની આ જગ્યા છે, ખાસ નોટ કરી લેજો। ટેટ 1 ની પરીક્ષા આપે પાસ કરેલી હોવી જોઈએ। ત્યાર પછી 9 નંબરની વાત કરીએ મિત્રો તો આશ્રમ શાળા ટીંબાની અંદર જ આ જાહેરાત આપવામાં આવી છે વિદ્યા સહાયક તરીકેની 8 નંબરના રોસ્ટર ક્રમાંક સાથે એસસીબીસીના કેટેગરીના ઉમેદવાર માટેની આ જગ્યા છે। તમે 12 પાસ અને પીટીસી કરેલું હોવું જોઈએ અને 1-5 માટેની આ જગ્યા રહેશે। ત્યાર પછી 10 નંબરની જે વાત કરીએ તો આશ્રમ શાળા વાગેચાની અંદર આ જગ્યા આવેલી છે વિદ્યા સહાયક તરીકેની રોસ્ટર ક્રમાંક 5 મુજબ અનુજનજાતિ માટેની આ જાહેરાત રહેશે। અહીંયા ખાસ નોટ કરી લેજો મિત્રો, કેટેગરીની એટલે ચર્ચા કરી છે કે એ કેટેગરીના મિત્રો જે અહીંયા એપ્લાય કરી શકશે, અનુજનજાતિના જે મિત્રો છે એ 12 પાસ અને પીટીસી હશે તો ચોક્કસથી
વાગીચા આશ્રમ શાળાની અંદર એપ્લિકેશન કરી શકે. તો મિત્રો આ હતી સંપૂર્ણ વિગત, દસે દસ જે આશ્રમ શાળાઓની વિગત હતી, દસે દસ જે જગ્યાઓ હતી, કઈ કઈ આશ્રમ શાળામાં આપેલી છે અને તેની લાયકાત શું રહેશે તેની સંપૂર્ણ ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. હવે તમારે અરજી ક્યાં મોકલવાની છે તેની ચર્ચા કરી લઈએ. તો મિત્રો અરજી મોકલવાનું સરનામું તમને ડિસ્પ્લે પર જોવા મળતું હશે. અરજી મોકલવાનું જે સરનામું છે, પ્રમુખ શ્રી હળપતિ સેવા સંઘ, કામગાર સ્ટેશન રોડ, બારડોલી, જિલ્લો સુરત. અને અહીંયા પિનકોડ નંબર આપેલો છે મિત્રો, ખાસ નોટ કરી લેજો. સમજવાની મિત્રો વાત એ છે કે આ જે અરજી મોકલવાનું સરનામું છે તમામે તમામ આશ્રમ શાળા માટે એક જ રહેશે, પરંતુ જો તમે કોઈ પણ જગ્યા માટે બે થી વધુ આશ્રમ શાળાઓને અરજી મોકલવા માંગતા હોય તો ચોક્કસથી તમારે અલગ અલગ અરજી મોકલવાની રહેશે. ફોર એક્ઝામ્પલ મિત્રો, તમે ટીમ્બા આશ્રમ શાળા અને ખારવાસ આશ્રમ શાળા બંને જગ્યાએ જો અરજી કરવા માંગતા હોય તો ચોક્કસથી તમારે બંનેની અરજીઓ અલગ અલગ મોકલવાની રહેશે. સ્થળ એક જ છે અરજી મોકલવાનું, પરંતુ તમામે તમામ જગ્યાઓ માટે અરજી તમારે અલગથી મોકલવાની રહેશે. તેમાં તમારી સંપૂર્ણ ડિટેલ ભરવાની રહેશે અને અંદર તમારા તમામે તમામ પ્રમાણપત્રો, ફોર એક્ઝામ્પલ તમારી અરજી, ત્યાર પછી તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, તમામે તમામ તમારા જે ડોક્યુમેન્ટ છે, જેટલી પણ તમે ડિગ્રી મેળવી છે તેને માર્કશીટની નકલ, સાથે સાથે તમારા એલસી, જાતિના દાખલા, સાથે જ ટ્રાયલ સર્ટિફિકેટની સંપૂર્ણ ડિટેલ, તમારે જેટલી પણ વિગતો હોય તે સાથે જોડી દેવાની રહેશે. મિત્રો ઇન્ટરવ્યુના દિવસે જ્યારે તમને બોલાવવામાં આવશે ત્યારે એક પણ ડિટેલ તમે વધારાની જોડી શકશો નહીં. એટલે જો તમે વધારાની કોઈ ડિટેલ જોડી હશે તો એને કાઢી શકાશે, પરંતુ જોડી શકાશે નહીં. ચોક્કસથી તમે એક પણ પ્રમાણપત્ર ચૂક્યા વગર અહીંયા એડ કરીને અરજી કરી શકો છો. મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આભાર મિત્રો, થેન્ક યુ વેરી મચ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો અને પ્લે લિસ્ટમાં જઈને તમે મિત્રો તમામે તમામ વિડીયોને જોઈ શકો છો, અત્યારે જેટલી પણ ભરતી ચાલુ છે તે. ચાલો મિત્રો આભાર, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરશો. આભાર, થેન્ક યુ વેરી મચ.